आचार्य कल पंडित टोडरमल जी द्वारा रचित मोक्ष मार्ग प्रकाशक अने एनो आपने कयो अधिकार जोईए छे, सातमो अधिकार। आपने काले घणी बधी वात करी भूमिका बनावी, बराबर भूमिका बनावीने आपणे एमां निश्चयाभासी, व्यवहाराभासी अने उभयाभासी अने सम्यक सन्मुख मिथ्या दृष्टि ख्याल आवे छे। माल अने पेकिंगना उदाहरणथी आपणे समझ्या। હવે આજે આપણે નિશ્યાભાસીનું સ્વરૂપ જોવાનું છે, એક એક લઈએ ને આપણે પહેલા, બરાબર। આજે આપણે કોનું સ્વરૂપ સમજશું, નિશ્યાભાસીનું। નિશ્યાભાસીની 10 ભૂલો પંડિતજીએ બતાવી છે। કેટલી ભૂલો બતાવી છે? 10 પ્રકારની ભૂલ સમજાવી છે। સૌથી પહેલી ભૂલ, હું ભૂલ જ ચાલુ કરું છું કારણ કે થોડો સમય પણ ઓછો છે ને પ્રકરણ મોટું છે। પહેલી ભૂલ, હા પહેલી ભૂલ, બરાબર। સૌથી પહેલા શું માને છે, આપણે કોની વાત કરીએ છીએ, નિશ્ચયાભાસીની। પહેલા તો એ માને છે કે આત્મા પર્યાયમાં, હાલમાં, વર્તમાનમાં સિદ્ધ સમાન છે। શું માને છે? પોતાને સિદ્ધ સમાન માને છે, વર્તમાનમાં, પર્યાયમાં પોતાને કેવો માને છે, સિદ્ધ સમાન માને છે। આ નિશ્ચયાભાસીની પહેલી ભૂલ આપણે જોઈએ છે, બરાબર ને। દ્રવ્ય દ્રષ્ટિથી તો સિદ્ધ સમાન છું માસી, દ્રવ્ય દ્રષ્ટિથી તો સિદ્ધ સમાન છું, બરાબર ને। પણ એ તો પોતાને ક્યાં માને છે સિદ્ધ સમાન? પર્યાયમાં માને છે, ખ્યાલ આવે છે ને। શુદ્ધ આત્માનો અનુભવ તો નથી, શુદ્ધ આત્માનો અનુભવ તો નથી, અને પોતાને શું માનીને બેસી ગયો છે, મોક્ષ માર્ગી માનીને બેસી ગયો છે, ખ્યાલ આવે છે ને। પોતાને સિદ્ધ સમાન માનીને બેસી ગયો છે, ખ્યાલ આવે છે। અહીંયા પંડિતજીએ એક ઉદાહરણ આપ્યું, સાતમો અધિકાર તમે ખોલ્યો છે ને એમાં ઉદાહરણ આપ્યું, રંક અને રાજાનું। શેનું ઉદાહરણ આપ્યું? રંક અને રાજાનું, હા ને, બુક સાથે રાખજો એટલે વચ્ચે વચ્ચે કઈ આ લાગશે તો તમને ત્યાંથી કહીશ। રંક અને રાજા મનુષ્યપણાની અપેક્ષાથી તો સમાન છે, બરાબર। પણ રંક, મારી પાસે હિન્દી છે, હા, પણ રંક અને થોડું ગંભીર છે પ્રકરણ એટલે શાંતિથી સમજો, સમજાઈ જશે, બરાબર ને। રંક અને રાજા, હા હે, પણ મેં લખ્યું નથી, કોઈ વાત નહીં, હે ના। રંક અને રાજા એ મનુષ્યપણાની અપેક્ષાથી તો કેવું છે, સમાન છે, બરાબર। પણ પર્યાય અપેક્ષાથી જોઈએ તો બંનેમાં ભેદ છે ને, ખ્યાલ આવશે। એવી રીતે જીવ સંસારી અને સિદ્ધ બે જીવ લીધા છે, બરાબર ને। તો એ જીવત્વની અપેક્ષાથી તો સમાન છે, પણ પર્યાય અપેક્ષાથી તો ભેદ છે ને, ખ્યાલ આવે છે કે નહીં, બરાબર। પણ એ તો શું માને છે અહીંયા કે પર્યાયમાં, શાસ્ત્રમાં દ્રવ્ય દ્રષ્ટિથી સ્વભાવ સિદ્ધ સમાન કીધો છે, પણ એ માને છે કેવી રીતે? એ માને છે પર્યાયમાં સિદ્ધ સમાન, સમજાય છે ને। સ્વભાવમાં તો રાગાદી પરિણામ છે જ નહીં, પણ પર્યાયમાં રાગાદી પરિણામ છે એનો પણ આપણે શું કરવો જોઈએ, સ્વીકાર કરવો જોઈએ, ખ્યાલ આવે છે ને। શ્રીમદજીએ કીધું છે ને, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય। તો એ વાત જે કરી પહેલા કીધું ને, સર્વ જીવ છે સિદ્ધ સમ, તો એ સ્વભાવ અપેક્ષાથી વાત કહી છે, અને જે સમજે તે થાય એ કઈ અપેક્ષાથી વાત કરી, પર્યાય અપેક્ષાથી વાત કરી છે, ખ્યાલ આવે છે કે નહીં। સ્વભાવથી તો બધા સિદ્ધ સમાન છે, પણ આ જીવ તો શું માને છે, નિશ્ચયાભાસી શું માને છે, પર્યાયમાં પોતાને સિદ્ધ સમાન માને છે। પહેલી ભૂલ ક્લિયર એકદમ, બરાબર। આવી જાઓ બીજી ભૂલ ઉપર, હવે શું કહે છે, તમે લોકો લખતા જજો, કારણ કે ફરી પાછું એકવાર અનાઉન્સ કરું છું, છેલ્લે દિવસે ક્વિઝ છે, હને બહુ મજા આવશે તમને લોકોને, પણ વ્યવસ્થિત તમે નોટ્સ પોઈન્ટ્સ લખ્યા હશે તો તમને જવાબ આપવામાં મજા આવશે, ખ્યાલ આવે છે ને। બીજો પોઈન્ટ, પોતાને વર્તમાનમાં કેવળ જ્ઞાન વાળો માને છે, કેવળ જ્ઞાન આદિનો સદ્ભાવ માને છે। શું માને છે? હમણાં મને વર્તમાનમાં શું છે તો કે કેવળ જ્ઞાન છે, એમ માને છે। બીજી ભૂલ ચંપાંત, બીજી ભૂલ શું કીધી, વર્તમાનમાં કેવળ જ્ઞાન સહિત માને છે,
બરાબર ને પર્યાયમાં પર્યાયમાં મંજુલાજી પર્યાયમાં બરાબર હમણાં વર્તમાનમાં આપણને કયું જ્ઞાન છે મતિશુદ્ધ જ્ઞાન છે સમજાય છે ને આમાં ઘણા બધા એ દલીલ કરશે અને પંડિતજી સામે બહુ જવાબ સુંદર જવાબ આપે છે એમ કહે છે પંડિતજી કહે છે કે શક્તિ અપેક્ષાથી તો કેવળ જ્ઞાન છે શક્તિ અપેક્ષાથી તો કેવળ જ્ઞાન છે હને જેમ કે બીજ હોય ને બીજ વૃક્ષનું બીજ તો એ બીજમાં વૃક્ષ થવાની શું છે શક્તિ છે ખ્યાલ આવે છે ને ગુરુદેવ લિંડી પીપરનું ઉદાહરણ આપે છે ને કે લિંડી પીપરમાં 64 પોરી થિકાસ છે અને એ ઘૂંટવાથી શું થશે એ પ્રગટ થશે ભાવનાથી શું થશે પ્રગટ થશે બરાબર ને હા ખ્યાલ આવે છે ને પણ એ શક્તિ છે તો એની શું થશે વ્યક્તિ થશે બરાબર દૂધમાં ઘી થવાની શું છે શક્તિ છે બરાબર ને હાલમાં હમણાં એ દૂધને તમે ઘી માનીને બેસો તો ન ચાલે ખ્યાલ આવે છે ને પણ એ દૂધમાં શું છે ઘી થવાની શક્તિ છે પણ વર્તમાનમાં એ કઈ ઘી પણ નથી સમજાય છે ને ઘી પણ માનવું એ તો ભ્રમ છે સમજાય છે ખ્યાલ આવે છે ને ત્રણ ઉદાહરણ આપ્યા મેં બરાબર એવી રીતે કેવળ જ્ઞાન વર્તમાનમાં છે પણ હવે એ શું કહે છે નિશ્ચયવાસી શું કહે છે કે પ્રદેશો આત્માના પ્રદેશોમાં કેવળ જ્ઞાન છે આત્માના પ્રદેશોમાં શું છે કેવળ જ્ઞાન છે પણ આવરણ હોવાથી વ્યક્ત નથી ખ્યાલ આવે છે જો એની માન્યતા કેવી છે નિશ્ચયવાસીની માન્યતા ફરી બોલું છું એ શું માને છે પ્રદેશોમાં કેવળ જ્ઞાન છે ખ્યાલ આવે છે ને પણ કર્મનું આવરણ હોવાથી શું નથી તો કે કેવળ જ્ઞાન વ્યક્ત નથી સમજાય એમ કહે છે તો પંડિતજી કહે છે કે કેવળ જ્ઞાન હોય તો વજ્ર પટલ આદિ આ બધું આપ્યું છે પણ હું વર્ડ ટુ વર્ડ વાંચતી નથી પણ એનો ભાવ જ કહું છું વજ્ર પટલ આદિ આડું આવતું હોય તો પણ એને જાણવું જોઈએ ને અગર કેવળ જ્ઞાન હોય તો પંડિતજી સામે જવાબ આપે છે બરાબર ને કર્મનો ઉદય આવતો હોય પણ કેવળ જ્ઞાન હોય તો બધું જાણે ને સમજાય છે કે નહીં તો દેટ મીન્સ કે એને હમણાં પર્યાયમાં કેવળ જ્ઞાન નથી બીજું પંડિતજી કહે છે કે અગર કેવળ જ્ઞાન હોય ખ્યાલ આવે છે ને તો પછી તો એક હમણાં હોય બધાને હોય ને તો એ કયો ભાવ હોવો જોઈએ પારિણામિક ભાવ હોવો જોઈએ સમજાય છે ને પણ કેવળ જ્ઞાન પારિણામિક ભાવ નથી કેવળ જ્ઞાન કયો ભાવ છે પાંચ ભાવમાંથી વેરી ગુડ શાયિક ભાવ છે સમજાય છે કે નહીં અગર સદાય હોય તો પછી કયો હોવો જોઈએ પારિણામિક હોવો જોઈએ પણ પારિણામિક નથી એ કયો ભાવ છે શાયિક ભાવ છે બરાબર પછી અહીંયા એ કહે છે એમ કહે છે કે સૂર્યનો પ્રકાશ મેઘ પટલના કારણે એ સૂર્યનો પ્રકાશ પ્રગટ નથી થતો બરાબર ને એવી રીતે અહીંયા કહે છે કે કેવળ જ્ઞાન પણ એવી રીતે જ છે એવી રીતે છે એમ કહે છે પણ પંડિતજી કહે છે કે કેવળ જ્ઞાન સૂર્યના પ્રકાશ સમાન નથી કે ભાઈ કેવળ જ્ઞાન પ્રદેશોમાં છે અને કર્મનો ઉદય આવ્યો એટલે કેવળ જ્ઞાન પ્રગટ નથી તો કે એમ નથી આવરણ છે કર્મનું આવરણ છે પણ શક્તિ ઉપર આવરણ છે વ્યક્તિ ઉપર આવરણ નથી એ શું માને છે વ્યક્તિ ઉપર આવરણ માને છે એ માને છે કે હમણાં પર્યાયમાં બધાને કેવળ જ્ઞાન છે અને એના ઉપર આવરણ છે એટલે અહીંયા કેવળ જ્ઞાન પ્રગટ થતું નથી પણ એવી રીતે કેવળ જ્ઞાન નથી સૂર્યના પ્રકાશની જેમ કેવળ જ્ઞાન નથી ખ્યાલ છે આવરણ છે પણ કોના ઉપર છે શક્તિ ઉપર છે અને હમણાં એ પર્યાયમાં વ્યક્ત નથી બિલકુલ નથી રંચ માત્ર પણ નથી સમજાય છે કે નહીં પછી એક ઉદાહરણથી સમજાવ્યું કે પાણીનું ઉદાહરણથી સમજાવ્યું કે અગ્નિના નિમિત્તથી પાણી શું થઈ જાય ઉષ્ણ થાય બરાબર ને અને જ્યાં અગ્નિનું નિમિત્ત હટ્યું તો એ જેનો શીતલ સ્વભાવ હતો ને એ શીતલ સ્વભાવ શું થઈ ગયો તો કે પ્રગટ થઈ ગયો કેસા હો ગયા વો પ્રગટ થઈ ગયો સમજાય છે ને એવી રીતે અહીંયા કહે છે કે કેવળ જ્ઞાન પણ એવી રીતે જ છે કર્મનો ઉદય જ્યાં સુધી હમણાં નિમિત્ત છે ને ત્યાં સુધીને રંચ માત્ર પણ પ્રગટ નથી પણ જ્યાં કર્મનો ઉદય હે એ નિમિત્ત જે હતું હટી જશે ને તો કેવળ જ્ઞાન શું થઈ જશે પ્રગટ થઈ જશે ખ્યાલ આવે છે ને પણ એમ કહે છે કે પંડિતજી કહે છે કે તમે અગર એ
ઉષ્ણ પાણીને હમણાં જ શીતલ સમજીને પીવો તો બળી જશો. ખ્યાલ છે ને? એવી રીતે હમણાં જ વર્તમાનમાં પર્યાયમાં કેવળ જ્ઞાન માનશો, હા, પોતાને કેવળ જ્ઞાન વાળો પર્યાયમાં માનશો તો પોતે કેવો થશે? દુઃખી થશે. સમજાય છે કે નહીં? હમણાં એની જે અવસ્થા છે, પાણીની ગરમ અવસ્થા છે વર્તમાનમાં, તો એ એ જેમ છે એમ માનવી પડશે ને. ખ્યાલ છે ને? તો એ ગરમ પાણીને શીતલ સમજીને પીશે તો એ શું થશે? તો દાઝી જશે. ખ્યાલ છે ને? એવી રીતે આ પર્યાયમાં હમણાં વર્તમાનમાં જો કેવળ જ્ઞાન વાળો માનશે તો એ સ્વયં શું થશે? દુઃખી થશે. પંડિતજીએ બહુ સરસ કીધું છે કે એક સાથે મેક્ઝિમમ કેટલા જ્ઞાન હોઈ શકે? એક સમયમાં એક સાથે એક જીવને મેક્ઝિમમ કેટલા જ્ઞાન હોઈ શકે? ચાર હોઈ શકે ને? અને મિનિમમ એક. ખ્યાલ છે? કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન હશે ત્યારે બીજા કોઈ જ્ઞાન નહીં હોય ને. સમજાય છે ને? કેવળ જ્ઞાન હશે ત્યારે બીજા કોઈ જ્ઞાન નહીં હોય. ખ્યાલ છે ને? વધુમાં વધુ કેટલા? ચાર. અને ઓછામાં ઓછું એક જ્ઞાન. બરાબર ને? ચારમાંથી પણ બધા એક સાથે નહીં હોય. ઉપયોગાત્મક એક હશે અને લબ્ધરૂપ ત્રણ હશે. સમજાય છે કે નહીં? આ બીજી ભૂલ થઈ. પહેલી ભૂલ શું કીધી? પહેલી ભૂલ પોતાને વર્તમાનમાં કેવો માને છે? સિદ્ધ સમાન માને છે. પહેલી ભૂલ. બરાબર? બીજી, વર્તમાનમાં કેવો માને છે પોતાને? કેવળ જ્ઞાન વાળો માને છે. હવે ત્રીજી લખજો. ત્રીજી ભૂલ શું માને છે પોતાને? રાગાદી ભાવ હોવા છતાં પણ વર્તમાનમાં પોતાને રાગાદી ભાવથી રહિત માને છે. પુષ્પાંડી, હા, શું માને છે? રાગાદી ભાવથી રહિત માને છે. ખ્યાલ આવે છે બધાને? જેનાથી રહિત છું એનાથી સહિત માને છે. કેવળ જ્ઞાનથી રહિત છું અને સહિત માને છે. અને રાગાદી ભાવથી સહિત છું અને રહિત માને છે. સમજાય છે દિશાબેન? ભૂલ સમજાય છે શું કરે છે જીવ? હા ને? હવે 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 એમાં પંડિતજી સમજાવે છે કે રાગાદી ભાવથી રહિત માને છે ને, સર્વથા રહિત માને છે પર્યાયમાં. તો કે છે, સૌથી પહેલા તો એમ કે છે કે શરીર અને કર્મમાં તો રાગાદી પરિણામ થતા નથી. શરીર અને કર્મ, કારણ કે એ તો જડ છે. સમજાય છે ને? અગર એમાં થતા હોય તો મૂળદાને પણ થવું જોવે. બરાબર ને? પછી બીજો ઓલા પર કહે છે કે અહીંયા જીવનો એ ત્રિકાળ સ્વભાવ પણ નથી, રાગાદી ભાવ. સમજો, કારણ કે ત્રિકાળ સ્વભાવ હોય તો સિદ્ધમાં પણ હોવા જોવે. ખ્યાલ છે ને? અને એ રાગાદી ભાવ ક્યારેક તડે જ નહીં. સમજાય છે ને? ક્યારેક તડે જ નહીં અગર એ મારો શું સ્વભાવ હોય તો? ત્રિકાળ સ્વભાવ હોય તો. જીવ અને પુદગળ બેઉ મળીને રાગાદી પરિણામ કરે. સમજો, તો જેમ જીવ દુઃખી થાય છે ને, તો પુદગલ પણ શું થાય? પુદગલ પણ દુઃખી થવો જોઈએ. સમજાય છે કે નહીં? તો દેટ મીન્સ કે રાગાદી ભાવનો કરતા કોણ છે? જીવ છે. સમજાય છે ને? એ જીવ જ શું કરે છે? તો કે રાગાદી ભાવ કરે છે. ખ્યાલ છે? પણ નિશ્યાબાથી જીવ એ પોતાને રાગાદી ભાવનો સર્વથા શું માને છે? અકર્તા માને છે. અને એ પર્યાયમાં અકર્તા માને છે. રંચ માત્ર પણ એમ કે છે રાગાદી ભાવ નથી. ખ્યાલ છે ને? અને કેવો ફરે છે? પ્રમાદી થઈને, સ્વચ્છંદી થઈને. ખ્યાલ આવે છે ને? એવો ફરે છે અને પાંચ ઇન્દ્રના વિષયોમાં કેવો રહે છે? આસક્ત રહે છે. એનું નામ શું છે? નિશ્યાભાસી છે. હવે શાસ્ત્રમાં કઈ અપેક્ષાથી ક્યાં વાત કરી છે બરાબર સમજવી જોઈએ. જ્યાં રાગાદી ભાવ, ફરી ચાર અપેક્ષા કીધી છે ને રાગાદી ભાવ માટે. રાગાદી ભાવને જ્યારે પૂતગલના કીધા, કેમ પૂતગલના કીધા રાગાદી ભાવને? પ્રયોજનની સિદ્ધિ કરાવવા માટે. કોનું લક્ષ કરાવવું છે? આચાર્ય દેવને સ્વભાવનું લક્ષ કરાવવું છે. એટલે એને કોના ખાતામાં નાખ્યા? પૂતગલના ખાતામાં નાખ્યા. જ્યારે રાગાદી ભાવનો કરતા આત્મા છે એમ કહેવું છે, ત્યારે આચાર્ય દેવનું પ્રયોજન શું છે? અપરાધ બતાડવો છે. કે અપરાધ કર્મનો નથી, એ અપરાધ સ્વયંનો છે. સમજાય છે ને? જ્યારે જીવ અને પુદગલ બંને રાગાદી ભાવના કરતા કીધા, તો ત્યારે નિમિત્તનું જ્ઞાન કરાવવું છે કે જ્યારે પણ રાગાદી ભાવ થશે ત્યારે સામે કર્મનો ઉદય નિમિત્ત હશે ને. બરાબર ને? અને એક ચોથી અપેક્ષા આવે છે ને કે રાગાદી ભાવને સ્વતંત્ર કીધા છે.
કારણ કે એ પણ એક સમયની પર્યાયનું સત્ય છે. સમજાય છે ને? એ એ રાગને થવા માટે પરદ્રવ્યની તો અપેક્ષા નથી, પણ અહીંયા સ્વભાવની પણ અપેક્ષા. એક સમયનું શું છે? સત્ય છે. એટલે અપેક્ષા જ્યાં જ્યાં જિનાગમમાં કીધી હોય ત્યાં બરાબર સમજવી જોઈએ. બરાબર ને? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે. પણ એ તો શું માને છે કે રાગાદી અનુભવ પણ નથી, સમ્યક દર્શન પણ નથી, અને રાગાદી ભાવથી ટોટલ કેવો માને છે? પોતાને રહિત માને છે. બરાબર? અને કેવો ફરે છે? પ્રમાદી થઈને ફરે છે. પંડિતજીએ એક વાક્યમાં બહુ સરસ કીધું છે કે રાગાદી ભાવ એ જીવના વિભાવ ભાવ છે. સમજાય છે ને? ફરી એકવાર, રાગાદી ભાવ એ જીવના શું છે? કર્મના નિમિત્તે થવા વાળા વિભાવ ભાવ છે. આખું વાક્ય શું આપ્યું છે પંડિતજીએ? રાગાદી ભાવ કર્મના નિમિત્તે થવા વાળા કયા ભાવ છે? વિભાવ ભાવ છે. સમજાય છે ને? સ્વભાવ ભાવ નથી. અને જ્યારે થશે ત્યારે સામે શું હશે? કર્મનો ઉદય નિમિત્ત. ત્રણ ભૂલ થઈ ગઈ. બરાબર? પહેલી ભૂલ શું થઈ? પોતાને પર્યાયમાં કેવો માને છે? સિદ્ધ સમાન માને છે. બીજી ભૂલ શું થઈ? વર્તમાનમાં પોતાને કેવો માને છે? કેવળ જ્ઞાન વાળો માને છે. હને? અને ત્રીજી શું હમણાં જોઈ આપણે? રાગાદી ભાવને સર્વથા પોતાને એનાથી રહિત માને છે. બરાબર ને? જો સવારમાં જ આપણે વાત કરી હતી ને કે રાગાદી ભાવ માટે બે વિપરીત માન્યતા ચાલે છે. બરાબર? એક નિશ્યાભાસીની ને એક વ્યવહારાભાસીની. શું કરે છે જો હું? એક તો નિશ્યાભાસી વાળો રાગાદી ભાવને કોના માને છે? સર્વથા કર્મના માને છે, કુદગલના માને છે. બરાબર? અને કેવો ફરે છે? સ્વચ્છંદી ફરે છે. બરાબર ને? તો એની માટે તો આચાર્યદેવ કહે છે અમે એને કઈ દવા આપીએ છીએ? ઉપાદાનની દવા આપીએ છીએ. બરાબર ને? કે એ રાગાદી ભાવનો કરતા કોણ છે? કે હું પોતે સ્વયં છું. બરાબર કે નહીં? અને બીજી ભૂલ શું કરે છે બીજો જીવ? તો એ રાગાદી ભાવને શું માને છે? સ્વભાવ માને છે. ખ્યાલ આવે છે ને? એ સ્વભાવ માને છે. એટલે અહીંયા એમ કહે છે કે તારો સ્વભાવ નથી. ખ્યાલ આવે છે? એ તો કોના પરિણામ છે? ઉદગલના પરિણામ છે. બરાબર? એને નિમિત્તની દવા આપવામાં આવે છે. અને પંડિતજી ઉદાહરણ આપ્યું છે ને કે કોઈને ઉષ્ણતા હોય તો એને કઈ દવા આપવામાં આવે? શીતની દવા આપવામાં આવે. અને કોઈને શીતલતા હોય તો એને ઉષ્ણ દવા આપવામાં આવે છે. સમજાય છે કે નહીં? જેને જે પ્રકારનો રોગ થયો હોય એ પ્રકારની શું આપવામાં આવે? દવા આપવામાં આવે છે. હવે પાછો એ સામે પ્રશ્ન કરે છે. બરાબર? શું પ્રશ્ન કરે છે? કે રાગા, તમે કીધું ને રાગાદી ભાવ કર્મના છે, તો કર્મનો ઉદય દૂર થશે ત્યારે રાગાદી ભાવ દૂર થશે. બરાબર ને? કર્મનો ઉદય દૂર થયા વગર કેવી રીતે થશે રાગાદી ભાવ દૂર? હને? તો પંડિતજીની માટે કહે છે કે રાગાદી ભાવ દૂર કરવા માટે બે ઉપાય છે, એક બુદ્ધિપૂર્વક અને એક અબુદ્ધિપૂર્વકનો ઉપાય. પંડિતજી કહે છે બુદ્ધિપૂર્વક તો તત્વ વિચારમાં લાગો. બુદ્ધિપૂર્વક શેમાં લાગવું જોઈએ? તત્વ નિર્ણયમાં લાગવું જોઈએ. અને અબુદ્ધિપૂર્વકનો ઉપાય શું છે રાગાદી ભાવને દૂર કરવાનો? તો કે કર્મનો ઉપશમ આદિ. એ અબુદ્ધિપૂર્વકનો ઉપાય છે કે એમાં જીવનું કંઈ ચાલતું નથી. બરાબર ને? જીવનું ક્યાં ચાલશે? તત્વ નિર્ણય કરવામાં, બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થમાં. જેમ પૈસા કમાવા હોય ને તો બુદ્ધિપૂર્વક તે જીવ શું કરશે? શું કરશે? બિઝનેસ આદિ કરશે ને. ખ્યાલ આવે છે ને? અને અબુદ્ધિપૂર્વકનો ઉપાય શું થશે? તો કે પુણ્યનો ઉદય હશે તો પૈસા આવશે. બરાબર? એવી રીતે અહીંયા કહે છે કે બુદ્ધિપૂર્વક તો શું કરવું જોઈએ? તત્વ વિચારમાં લાગવું જોઈએ. સમજાય છે કે નહીં? અને અબુદ્ધિપૂર્વકનો ઉપાય શું છે? તો કે કર્મનો ઉપશમ આદિ છે. ફરી એ પાછો સામે દલીલ કરે છે. શું દલીલ કરે છે? કે તમે કીધું ને તત્વ વિચારમાં લાગવું જોઈએ, તો એ કહે છે તત્વ વિચાર તો ક્ષયોપશમના અધીન છે. શું કહે છે? ખ્યાલ આવે છે ને? એ પણ ઘણો સ્ટ્રોંગ પાર્ટી છે. એ ઘડી ઘડી ખ્યાલ છે દલીલ કરતો રહે છે. અને એ કહે છે, શું કહે છે? કે તત્વ વિચાર કોના અધીન છે? ક્ષયોપશમના અધીન છે. બરાબર ને? એમાં મારું શું કામ છે? બરાબર?
તો અહીંયા પંડિતજી કહે છે કે બે બે જીવોની વાત કરી, એક તો કીધી કે એક ઇન્દ્રિયથી લઈને અસંગની સુધીના જીવો, તો એ એ જીવોને તો જ્ઞાનાવરની કર્મનો ઉદય છે, અને આપણને એટલે કે સંગની જીવોને જ્ઞાનાવરની કર્મનો ક્ષયોક્ષમ છે. સમજાય છે ને? ઓલા ઓલા જીવોને શું છે? ઉદય છે. એ લોકો એ લોકો એ જીવો પાસે તેના જ્ઞાનમાં એવી તાકાત નથી કે શું કરી શકે, તત્વ નિર્ણય કરી શકે. પણ આપણા જ્ઞાનમાં તો શું છે? હા, આપણા જ્ઞાનમાં તો એ તત્વ નિર્ણય કરવાની ક્ષમતા ઓલરેડી છે. કર્મના આધીન ક્યાં છે? તો ઓલરેડી આપણને ક્ષયોક્ષમ તો છે, એટલો જ્ઞાનનો ઉગાડ છે કે આપણે શું કરી શકીએ? તત્વ નિર્ણય કરી શકીએ. બરાબર ને? આટલું સમજાયું? ફરી પાછો આગળ કહે છે કે ભવિતવ્યતા હોય તો ઉપયોગ લાગે. શું કહે છે? હવે કોના ઉપર છોડી દીધું? હા, ભવિતવ્યતા ઉપર. બરાબર ને? ભવિતવ્યતા હોય તો ઉપયોગ લાગે, અને ભવિતવ્યતા ન હોય તો ઉપયોગ ના લાગે. તો પંડિતજી કેટલો સરસ જવાબ આપે છે. હા, કે બારમાં બારના પાંચ ના વિષયોમાં તો ત્યાં તો શું કરે છે? ઉદ્યમ કરે છે. ત્યાં તો ઘણો પુરુષાર્થ કરવા જાય છે. બરાબર ને? અને અહીંયા આ માર્ગમાં કોના ઉપર છોડે છે? ભવિતવ્યતા ઉપર છોડે છે. અને એનો મતલબ એમ છે, એનો મતલબ એમ છે કે તારો અહીં અનુરાગ જ નથી, તારી અહીંયા રુચિ નથી, એટલે તું સોના ઉપર છોડી દે છે, ભવિતવ્યતા ઉપર છોડે છે. ખ્યાલ આવે છે કે નહીં? ત્રણ ભૂલ થઈ. કઈ કઈ? પહેલી ભૂલ ફરી, પહેલી કઈ કીધી? પર્યાયમાં પોતાને સિદ્ધ સમાન માને છે. બીજી ભૂલ કઈ? કેવળ જ્ઞાન વાળો માને છે. અને ત્રીજી ભૂલ કઈ? રાગાદી ભાવથી કેવો માને છે? ટોટલ સર્વથા રહિત માને છે. બરાબર કે નહીં? ત્રણ થઈ. હા, હવે ચોથી, ચોથી શું કહે છે, શું માને છે? જો હમણાં વર્તમાનમાં કર્મ નોકર્મ છે ને, પણ એ તો પોતાને સર્વથા કર્મ અને નોકર્મથી કેવો માને છે? રહિત માને છે. સર્વથા રહિત માને છે. બોલો, પ્રત્યક્ષ હમણાં દેખાય છે કે નહીં? કર્મ નોકર્મ દેખાય છે કે નહીં? છે કે નહીં? બરાબર ને? જ્ઞાનાવરની કર્મનો ઉદય છે, એટલે જ્ઞાનનો ઘાત થતો દેખાય છે ને. કોઈને ઓછું જ્ઞાન છે, કોઈને વધારે જ્ઞાન છે. બરાબર કે નહીં? અને આ નોકર્મ કર્મ છે ને, શરીર શું છે? નોકર્મ છે. તો નોકર્મ શરીરની અવસ્થાઓ દેખાય છે ને અલગ અલગ. બરાબર કે નહીં? પણ એ તો પોતાને શું માને છે? કર્મ નોકર્મથી સર્વથા રહિત માને છે. ચૌદમી ગાથામાં પણ આવે છે ને, પાંચ બોલ કીધા છે ને, અબદ્ધ સ્પષ્ટ અનન્ય. બરાબર ને? અવિશેષ, અસંયુક્ત અને અને અનિયત. બરાબર? અનિયત ખ્યાલ આવે છે ને? તો નિયત નો બોલ છે. તો એ પાંચ બોલમાં શું કીધું છે ને ત્યાં, કે વ્યવહાર નહીં. કમલની પત્રનું ઉદાહરણ આપ્યું છે ને, કે વ્યવહાર નહીંથી જોઈએ છે તો પાણીમાં ડૂબેલું છે, ભૂતાર્થ છે, ભૂતાર્થ છે. બરાબર ને? બરાબર. તો એવી રીતે અહીંયા પણ એમ કહે છે કે કર્મ અને નોકર્મ પર્યાયમાં છે. સમજાય છે ને? સર્વથા એનાથી રહિત માનો છો, પણ એ તો પ્રત્યક્ષ દેખાય છે. પછી એ શાસ્ત્રનો આધાર આપે છે. એમ કહે છે કે શાસ્ત્રમાં તો કીધું છે ને કે બંધનો અને મુક્તિનો વિકલ્પ ના કરવો જોઈએ, બંધ અને મોક્ષનો વિકલ્પ પણ ના કરવો જોઈએ. તો પંડિતજી કહે છે હા બરાબર છે, અહીંયા સ્વભાવમાં જઈએ છીએ તો બરાબર છે કે બંધ અને મોક્ષનો વિકલ્પ ના કરવો જોઈએ, અને સ્વભાવમાં તો જતો નથી. સમજાય છે ને? અને સર્વથા શું માને છે? બંધ મોક્ષથી રહિત માને છે. ખ્યાલ આવે છે ને? પર્યાયમાં પણ તેનાથી બંધથી રહિત માને છે. ખ્યાલ આવે છે? અગર પર્યાયમાં સર્વથા બંધથી રહિત હોય ને, તો પછી બંધનો નાશ કરવાનો અને મોક્ષનો ઉપાય કરવાનો કોઈ પુરુષાર્થ નહીં કરે. સમજાય છે ને? અગર પર્યાયમાં હમણાં સર્વથા બંધથી જેજલબેન બંધથી રહિત હોય, તો પછી કુંજલબેન શું કરશું? બંધનો અભાવ કરીને અને મોક્ષની પ્રાપ્તિનો કોઈ જીવ ઉપાય જ નહીં કરે. ખ્યાલ આવે છે કે નહીં? સમજાઈ ગયું? કેટલા નંબરની ભૂલ થઈ? ચાર ભૂલ થઈ. બરાબર. હવે પાંચમી લખો. પાંચમી શું છે? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. શું મોક્ષ માર્ગ છે? જ્ઞાન, ચારિત્ર, રાજના કે મોક્ષ માર્ગ છે. પણ એ શેમાં મોક્ષ માર્ગ માને છે? શુદ્ધ આત્માના ચિંતવનમાં મોક્ષ માને છે.
પાછળ પુષ્પાંજલિ શું કીધું? શુદ્ધ આત્માના ચિંતવનમાં, શુદ્ધ આત્માના ચિંતવનમાં એ મોક્ષ માર્ગ માને છે. ફરી હને મોક્ષ માર્ગ તો શું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, બરાબર સોનાબેન? પણ એ માને છે ક્યાં? શુદ્ધ આત્માના ચિંતવનમાં મોક્ષ માર્ગ માને છે, બરાબર ને? એ ગલત છે ને, ચિંતવનમાં માને છે ગલત છે, બરાબર ને? પંડિતજી કહે છે કે શ્રદ્ધા અને જ્ઞાનમાં તત્વ વિચારનો પુરુષાર્થ કરવો જોઈએ, બરાબર? અને ચારિત્રમાં રાગાદી ભાવને દૂર કરવાનો શું કરવો જોઈએ? પુરુષાર્થ કરવો જોઈએ. બે વસ્તુ કીધી, ફરી એકવાર કહું છું, જ્ઞાન અને શ્રદ્ધામાં તત્વ વિચારનો શું કરવો જોઈએ? પુરુષાર્થ કરવો જોઈએ, આંધી હે ના? ઓર ચારિત્રમાં શું કરવો જોઈએ? રાગાદી ભાવને દૂર કરવાનો ઉપાય કરવો જોઈએ. એ તો એ કરતો નથી. પંડિતજી એક વાક્ય લખ્યું છે આમાં કે આત્મા શુદ્ધ અશુદ્ધ પર્યાયોનો પિંડ છે, તમને ખ્યાલ હોય તો. એવું એક વાક્ય લખ્યું છે, આત્મા કેસા હે? શુદ્ધ અશુદ્ધ પર્યાય કા પિંડ હે. ભારતી આંટી, શુદ્ધ અશુદ્ધ પર્યાય કા પિંડ હે એમ કીધું છે, બરાબર ને? એટલે એ શુદ્ધ અશુદ્ધ પ્રમાણનો દ્રવ્ય ત્યાં કીધો છે, બરાબર ને? પણ અહીંયા એમ કહે છે કે શુદ્ધ સ્વભાવથી તો તમે શુદ્ધ માનો, બરાબર ને? અને પર્યાયમાં હું શુદ્ધ થાઉં એમ માનો. શું કીધું? શું કીધું? ફરી, સ્વભાવથી હું શુદ્ધ છું એમ માનો અને પર્યાયમાં હું શુદ્ધ થવાનું છે એમ માનો તો બરાબર છે. પણ એ તો પર્યાયમાં જ શું માને છે? કેવું? પર્યાયમાં જ કેવો છું? શુદ્ધ છું. ખ્યાલ આવે છે કે નહીં? ચાર પોઈન્ટ પંડિતજીએ કીધું છે, જો અહીંયા લખ્યા છે, બરાબર ને? અગર હું સિદ્ધ સમાન છું, વર્તમાનમાં સિદ્ધ સમાન છું, પંડિતજી કહે છે, અગર તું સિદ્ધ સમાન માને છે તો પછી સંસાર કોનો? હમણાં સંસાર છે કે નહીં? તો પછી એ કોનો, બરાબર ને? વર્તમાનમાં કેવળ જ્ઞાન વાળો છું તો પછી મતિ શુદ્ધ જ્ઞાન હું કિસકા? સમજમાં આવે કે નહીં? અભી વર્તમાન મેં મતિ શુદ્ધ જ્ઞાન હૈ તો ફિર વો કિસકા, અગર કેવળ જ્ઞાન વાળા માનતા હૈ તો, બરાબર હને? પછી ત્રીજું કીધું કે દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મથી રહિત માનો છો હને, તો પછી જ્ઞાનની વ્યક્તતા કેમ નથી? હમણાં કેવળ જ્ઞાન કેમ નથી અગર દ્રવ્ય કર્મ ભાવ કર્મથી તમે શું માનો છો? રહિત માનો છો. અને હમણાં જ વર્તમાનમાં અનંત આનંદ માનો છો, પર્યાયમાં આનંદ માનો છો, તો પછી આ દુઃખ કેમ છે? ખ્યાલ આવે છે કે નહીં? પર્યાયમાં દુઃખ દેખાય છે ને? હા, એવી રીતે ચાર પોઈન્ટથી પંડિતજીએ સમજાવ્યું. ખ્યાલ આવે છે ને? શુદ્ધતા બે પ્રકારની હોય, શુદ્ધતા એક દ્રવ્ય સ્વભાવની શુદ્ધતા અને એક પર્યાય સ્વભાવની શુદ્ધતા, બરાબર ને? દ્રવ્ય સ્વભાવની શુદ્ધતા તો ત્રિકાળ છે, કે પરદ્રવ્યથી ભિન્ન. ખ્યાલ આવે છે? હું એવો મારા ગુણોથી અભિન્ન, એવો શુદ્ધ તો હું અનાદિ અનંત છું. પણ પર્યાયમાં તો શુદ્ધતા મનોરમાથી પ્રગટ થાય છે, ખ્યાલ છે ને? એ રાગાદી ભાવ દૂર થાય છે, ઔપાધિક ભાવ દૂર થાય છે અને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે. એ પર્યાયની શું છે? શુદ્ધતા છે. સમજાય છે ને? બંનેની શુદ્ધતા બરાબર સમજવી જોઈએ. આ ગોટાળો કરે છે અહીંયા, ખ્યાલ છે ને? એ તો વર્તમાનમાં જ પર્યાયમાં કેવો માને છે? શુદ્ધ માને છે. એટલે પંડિતજી કહે છે કે દ્રવ્ય અને પર્યાયનું બરાબર શું હોવું જોઈએ? જ્ઞાન હોવું જોઈએ. અને અવલંબન કોનું હોવું જોઈએ? દ્રવ્ય સ્વભાવનું હોવું જોઈએ. સમજાય છે ને? જ્ઞાન બંનેનું કોનું? દ્રવ્યનું અને પર્યાયનું. અને અવલંબન કોનું? દ્રવ્ય સ્વભાવનું. બરાબર કે નહીં? ચાર ભૂલ થઈ, કેટલી થઈ? ચાર, પાંચ થઈ ગઈ પાકું. પહેલી કઈ? ફરી એકવાર બોલાવું છું એટલે ભૂલી ના જવાય. હા, પર્યાયમાં સિદ્ધ સમાન માને છે. બીજી, કેવળ જ્ઞાન વાળો પોતાને માને છે. ત્રીજી, રાગાદી રહિત માને છે. બહુ સરસ હને. ચોથી, હા, દ્રવ્ય કર્મ નો કર્મથી સર્વથા રહિત માને છે, બરાબર ને? અને પાંચમી શું કીધી? પાંચમી શું કીધી? એ મોક્ષ માર્ગ છે. પણ એ મોક્ષ માર્ગ શેમાં માને છે? શુદ્ધ આત્માના ચિંતવનમાં મોક્ષ માર્ગ માને છે, બરાબર ને? હવે લખજો છઠ્ઠી ભૂલ શું કરે છે. છઠ્ઠી, શાસ્ત્ર સ્વાધ્યાય ને નિરર્થક માને છે. શું માને છે? આ બહુ સમજવું બહુ જરૂરી છે, આપણને આવો કોઈ આભાસ ના હોય. સમજાય છે ને? એટલે આપણને પણ આપણી આપણી બરાબર ભૂમિકા સમજાય છે આમાંથી, કે આપણે ક્યાં ઊભા છીએ. ખ્યાલ આવે છે ને? શાસ્ત્ર સ્વાધ્યાયને કેવું માને છે? નિરર્થક માને છે. નિરર્થક એટલે
કઈ પ્રયોજનભૂત નથી. મારા છે ને શાસ્ત્ર સ્વાધ્યાય. પંડિતજી કેવો જવાબ આપે છે કે છે મુનિરાજ, મુનિરાજ પણ શું કરે છે એમની ભૂમિકામાં શાસ્ત્ર સ્વાધ્યાય. એમના મુનિરાજના બે મુખ્ય કામ કીધા છે ને, ધ્યાન અને ધ્યાન. જ્ઞાન અને ધ્યાન આવે છે ને, જ્ઞાન ધ્યાન દૂજા નહીં બીજા નહીં કોઈ કામ હે આવે છે ને, કોઈ ભક્તિમાં આવે છે બરાબર ને. અને ગાઈએ છે ને, ઈસ વિષમ દુષમ કાળ મે જિન દેવ કા હો જબ વીર તબ માત સમ ઉપકાર કરતે શાસ્ત્ર હી આધાર હે. શું આધાર છે? શાસ્ત્ર આધાર છે, સમજાય છે ને. કારણ કે હમણાં વર્તમાનમાં શું નથી આપણને, તીર્થંકરનો વિરહ છે બરાબર ને. અને સાચા ભાવલિંગી મુનિરાજના પણ દર્શન મળવા દુર્લભ છે. તો આપણા માટે આધારભૂત કોણ છે? તો કે જીનવાણી માતા છે બરાબર ને. બે મુખ્ય કામ મુનિરાજના કીધા કયા? જ્ઞાન અને ધ્યાન. બીજું શાસ્ત્ર સ્વાધ્યાયના કેટલા કારણ, સારા કારણ કીધા, ખ્યાલ આવે છે ને કે એનાથી શું થાય. એક તો કશાયની મંદતા થઈ જાય, ખરા છે, સમ્યક્ત્વ નિર્મળ થાય છે. ફરી કશાયની મંદતા થાય છે, સમ્યક્ત્વ નિર્મળ થાય છે, વિતરાગતાની વૃદ્ધિ થાય છે, અને તત્વ નિર્ણય દ્રઢ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? પાંચના વિષયોમાં સુખ નથી, સુખ મારા સ્વભાવમાં છે. રાગાદી ભાવ હે છે, દુઃખના કારણ છે, અને હું સુખનું કારણ છું એવું અહીંયા શાસ્ત્ર સ્વાધ્યાયથી શું થાય છે? નિર્ણય દ્રઢ થાય છે બરાબર કે નહીં? અને શાસ્ત્ર સ્વાધ્યાયને કેવું માને છે? નિરર્થક માને છે. ખ્યાલ આવે છે કે નહીં? કેટલા બધા પોઈન્ટ કીધા, કયા કયા? કશાયની મંદતા, વિતરાગતાની વૃદ્ધિ બરાબર ને, સમ્યક્ત્વની નિર્મળતા, અને તત્વ નિર્ણય દ્રઢ થાય છે. પંડિતજી ચાર અનુયોગ માટે વાત કહી હતી. ચાર અનુયોગ, કોઈ પણ એક ઉદાહરણ આપ્યું કે કોઈ વિષય કશાયની રૂચિવાળો હોય ને, તો એને વિષય કશાયમાં જે આસક્ત હોય એવા વ્યક્તિઓ ગમે, ખ્યાલ આવે છે ને, એવા વ્યક્તિઓ ગમે. પછી વિષય કશાયના વિશેષો પણ ગમે, સમજાય છે કે નહીં? પછી વિષય કશાયના સાધનો ગમશે, ખ્યાલ આવે છે ને. અને એ વિષયનું સ્વરૂપ પણ એ શું કરે છે? બરાબર સમજે છે. કારણ કે એને રુચિ કોની છે? વિષયોની રુચિ છે. એવી રીતે જેને આત્માની રુચિ છે ને, તો એ જીવોને હવે જો પ્રથમાનિયોગ, પ્રથમાનિયોગ ચારે અનિયોગ ગમશે. પ્રથમાનિયોગમાં જે તીર્થંકર આદિ મહાપુરુષોની કથા છે, તો એ કથા પણ એમને શું ગમશે? ખ્યાલ આવે છે કે નહીં? કારણ કે એને કોણ ગમે છે? એને આત્મા ગમે છે. અને કર્ણાનિયોગની વાત કરો, તો એને ગુણસ્થાન, માર્ગના સ્થાન આદિની ચર્ચા પણ એને એને ગમશે, સમજાય છે કે નહીં? ત્રીજું કહીએ ચરણાનિયોગમાં, તો કે એને વ્રત આદિ, વ્રત આદિ રૂપ સાધનો પણ એને ગમશે, વ્રત કરવું ગમશે, ખ્યાલ આવે છે કે નહીં? હા. અને ચોથું દ્રવ્યાનિયોગથી કહીએ, તો આત્માનું સ્વરૂપ પણ એને ગમશે, સમજાય છે? આત્મા, આત્માનું સ્વરૂપ શું છે એવું જાણવાની એ શું કરશે? જિજ્ઞાસા કરશે. ચાર અનુયોગ કીધા ને, કયા કયા? પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. ખ્યાલ આવે છે? એક આત્મા ગમશે તો એને ચારે અનુયોગ ગમશે. એક અનુયોગનો નિષેધ, એક અનુયોગનો નિષેધ એટલે કોનો નિષેધ કર્યો? હા, ભગવાનની વાણીનો નિષેધ કર્યો. કારણ કે ભગવાનની વાણીમાં ચાર અનિયોગનો સુમેલ આવે છે, ખ્યાલ આવે છે ને. આને તો શાસ્ત્ર સ્વાધ્યાય કેવું માની લીધું? નિરર્થક માની લીધું. શાસ્ત્ર સ્વાધ્યાય શું કરવો? હું તો વર્તમાનમાં જ કેવો છું? સિદ્ધ સમાન છું, સમજાય છે ને. પાછો કે છે શાસ્ત્રનું, શાસ્ત્ર સ્વાધ્યાય જીવની વાત છે ને, કે જેને શાસ્ત્રનો સ્વાધ્યાય જ કરે છે, અને પછી એમાંથી શું કરે છે? આવું આવું વિદ્યાર્થીનું પોષણ કરે છે બરાબર ને. પાછા એ દલીલ કરે છે સામે, શું કરે છે? કે શાસ્ત્રમાં તો કીધું છે ને કે શાસ્ત્ર સ્વાધ્યાયમાં ગયેલી પરિણતિને વ્યભિચારની કીધી છે. ખ્યાલ આવે છે ને? શું કીધું? શું કહે છે? કે શાસ્ત્રમાં તો કીધું છે, શું કીધું છે? કે શાસ્ત્રમાં ગયેલી પરિણતિને કેવી કીધી? વ્યભિચારની કીધી. તો પંડિતજી કહે છે કે હા, અંદર જાય છે, ઉપયોગ સ્વભાવમાં લાગે છે, તો પછી તો એ પરિણતિ વ્યભિચારણી છે.
બરાબર ને, પણ ઉપયોગ અંદર નથી ગયો અને અહીંયા પ્રશસ્તમાં પણ નથી લાગતો. હા, તો પછી અપ્રશસ્તમાં જાય છે ને, એ તો મહાનિંદનીય કામ છે. ખ્યાલ આવે છે કે નહીં? શું કીધું? હા, એમાં એક ઉદાહરણ આપ્યું, શીલવ્રતી સ્ત્રીનું ઉદાહરણ આપ્યું કે જેમ કોઈ શીલવ્રતી સ્ત્રી હોય અને એ એના પતિના ઘરે વધારે ટાઈમ નથી રહી શકતી, હા, તો એના પિતાના ઘરે ના જાય અને કોઈ કુપુરુષ, ખ્યાલ આવે છે ને, કુપુરુષના ઘરે જાય તો એ તો મહાનિંદનીય છે. ખ્યાલ આવે છે? એવી રીતે અપ્રશસ્તમાં ન જવા અને અંદર પણ ઉપયોગ નથી ટકતો તો એ ક્યાં લાગશે? એ ક્યાં લાગશે? તો એ પ્રશસ્તમાં લાગશે. ખ્યાલ આવે છે ને? શાસ્ત્ર સ્વાધ્યાયમાં જોડાશે. કારણ કે એ સ્વાધ્યાયમાં લાગશું તો ત્યારે આપણને કોણ યાદ આવશે? આપણને આપણો સ્વભાવ યાદ આવશે. ખ્યાલ આવે છે ને? કારણ કે એ શાસ્ત્ર શું બતાડે છે? શાસ્ત્ર આપણને આપણો ધ્યાય બતાડે છે. ખ્યાલ આવે છે ને? એક એક લાઈન શાસ્ત્રની, એક એક લાઈન જીનવાણીની, એક એક લીટી વિતરાગતાનું પોષણ કરાવે છે. ખ્યાલ આવે છે કે નહીં? એવા તો આપણા શાસ્ત્ર છે. જે કહે છે ને, લૌકિક માતા બાળકને શું કરે? હાલરડા ગાઈને એને સુવડાવે. અને જીનવાણી માતા શું કરે છે? આપણને આપણા ગુણગાન ગાઈને, આપણા ગીત આપણા વખાણ કરીને આપણને જગાડે છે. ખ્યાલ આવે છે કે નહીં? આગળ સાતમી ભૂલ. હવે સાતમી, છ થઈ, ફરી એકવાર પહેલી ભૂલ, પોતાને પર્યાયમાં વર્તમાનમાં સિદ્ધ સમાન માને છે. બીજી, કેવળ જ્ઞાન વાળો માને છે. ત્રીજી, રાગાદિથી રહિત માને છે. નવકર્મ દ્રવ્ય કર્મથી રહિત માને છે. સમ્યક દર્શન મોક્ષ માર્ગ છે, પણ શુદ્ધ આત્માના ચિંતનમાં મોક્ષ માર્ગ માને છે. બરાબર ને? અને શાસ્ત્ર સ્વાધ્યાયને નિરર્થક માને છે. બરાબર, આગળ જઈએ સાતમા નંબરની ભૂલ. હવે તમે વાંચશો ને નિશ્યાવાતીનું પ્રકરણ, ખ્યાલ છે, હવે એટલું જ તમારે, તમે વાંચશો ને તો તમને બધું સમજાશે. ખ્યાલ આવશે ને? એકદમ સરળ કરી નાખ્યું, કાંઈ કઠિન નથી. કારણ કે થોડીક ભાષા પંડિતજીની થોડીક કઠિન કહી છે. બરાબર ને? કઠિન લાગે છે પણ એકદમ સરળ થઈ ગયું છે. બરાબર, હવે વાંચો તો હવે બહુ મજા આવશે. હવે સાતમા નંબરની ભૂલ, દ્રવ્યાધિક અને ગુણસ્થાનાધિક વિચારોને વિકલ્પ ઠેરાવે છે. જો સાધનાબાન શું કીધું? ગુણસ્થાનના વિકલ્પ વિચાર એને કેવું લાગે છે ને? વિકલ્પ લાગે છે. કેવું લાગે છે ને? વિકલ્પ લાગે છે. તો પંડિતજી કહે છે બરાબર છે. ખ્યાલ છે ને? અગર નિર્વિકલ્પ દશા આવતી હોય તો એ વિકલ્પ બરાબર છે, વિકલ્પ છે. બરાબર ને? પણ અહીંયા નિર્વિકલ્પ દશા પણ નથી આવી. નિર્વિકલ્પ દશા નથી આવતી. આ વિકલ્પ પણ નહીં કરીએ, ગુણસ્થાનના વિકલ્પ પણ નહીં કરીએ, માર્ગના સ્થાન, ત્રણ લોકના વિકલ્પ આદિ આ જે પણ શાસ્ત્રમાં આવ્યું છે એના વિચાર વિકલ્પ નહીં કરીએ તો પછી કોના વિચાર વિકલ્પ ચાલશે? કોના ચાલશે? તો કે પાત્રના વિષય કશાયના. સમજાય છે ને? સ્ત્રી, પુત્ર, ઘર, કુટુંબ, પરિવાર, ધંધા, વ્યાપારના વિચાર ચાલશે. એ તો મહા પાપરૂપ પરિણામ છે. ખ્યાલ આવે છે ને? છદ્મસ્થનો આપણને ખબર છે ને ઉપયોગ, એક અંતર મુરતથી વધારે. ખ્યાલ આવે છે ને? એક પરિણામ એક ભાવમાં ના ટકે તો બદલાય જ જાય. ખ્યાલ આવે છે? બદલાઈ જાય. અહીંયા એમ કહે છે કે ગુણસ્થાન આદિના વિકલ્પ કરવાથી એમ કહે છે રાગાદી ભાવ વધે, પણ રાગાદી ભાવ વધે નહીં, રાગાદી ભાવ ઘટે. સમજાય છે કે નહીં? અહીંયા એ કહે છે સ્વર્ગ આદિના વિકલ્પ કરવાથી, સ્વર્ગ અને નરકના વિકલ્પ કરવાથી તો રાગાદી ભાવ વધે છે. તો પંડિતજી કહે છે સ્વર્ગ અને નરકના વિકલ્પ કરવાથી રાગાદી ભાવ ઘટે છે. ખ્યાલ છે ને? નરકનો તો વિચાર કરો ને તો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. સ્વર્ગ નરકનો વિચાર કરો, કારણ કે કોઈ ગતિમાં સુખ નથી. ખ્યાલ છે ને? બધી ગતિઓમાં શું છે? દુઃખ જ છે. નરકના તો દુઃખ આપ્યા છે ને છ ઢાળામાં. પહેલી ઢાળમાં ચારે ગતિઓના દુઃખ આપ્યા છે ને, કીધા તો છે ને. ખ્યાલ છે ને? કે એક એક ગતિમાં કેટલા દુઃખ છે. હા, નરકની એ ભયંકર વેદના અને એ પ્યાસની વેદના, એ ભૂખની વેદના, ખ્યાલ છે, એ જમીનની વેદના. સમજાય છે ને? ત્યાંના અસુર કુમાર દેવો, ખ્યાલ આવે છે, ત્યાંની ઠંડી, ત્યાંની ઉષ્ણતા. સમજાય છે? કેટલી વેદના છે. અને એ બધું જાણીને કોઈ રાગાદી ભાવ વધે છે કે ઘટે છે?
વૈરાગ્ય આવે છે કે આવી દશા પાછી આપણે પ્રાપ્ત નથી કરવી. ખ્યાલ આવે છે ને? તો એ સ્વભાવની એવી આરાધના કરશું તો હવે નરક નિગોદમાં આપણે નહીં જઈએ. એનાથી તો વૈરાગ્ય આવે છે. અનંત કાળથી એવો કોઈ પંચ પ્રાવર્તનમાં જોયો ને કે કોઈ ભવ એવો નથી ચાર ગતિમાં કે આપણે નહીં કર્યો હોય, એવો કોઈ ભવ બાકી નથી. અને અને આ બધા પરિણામોનું ફળ મળે છે. સવારના જે આપ કહ્યું હતું ને બોલ કે પરિણામોનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને અશુભ પરિણામનું ફળ શું મળશે? ક્યાં જશે જી? નરક અને નિગોળ. શુભ પરિણામમાં સ્વર્ગમાં જાય છે અને શુદ્ધ પરિણામ થશે તો નિયમથી સિદ્ધ દશાની પ્રાપ્તિ કરી છે. બરાબર ને? પછી પંડિતજી કહે છે કે બહુ સયોક્ષમ હોય ને તો પછી અન્ય શાસ્ત્રોને પણ જાણવા. બરાબર ને? પણ સયોક્ષમ ઓછું હોય, ખ્યાલ આવે છે કે નહીં? અને એટલી શક્તિ ના હોય તો પછી પ્રયોજનભૂત જાણી લેવું. કોને જાણી લેવું? પ્રયોજનભૂતને જાણી લેવું. કારણ કે કાર્ય કોનાથી થવાનું છે? પ્રયોજનભૂત વાતથી થવાનું છે. બરાબર ને? એ સાત તત્વને એટલે જ તો કેવા કીધા? પ્રયોજનભૂત તત્વ કીધા. કેટલી ભૂલ થઈ આપણી? સાત ભૂલ થઈ ને. હવે આઠમા નંબરની ભૂલ જો. તપશ્ચરણના આદિને વૃથા ક્લેશ માને છે. તપને શું માને છે? ક્લેશ માને છે. તપ કરવું, ખ્યાલ આવે? તપ કરવું એને દ્વેષ લાગે છે. ખ્યાલ આવે છે? એને બોજારૂપ લાગે છે તપ કરવું. તો પંડિતજી કહે છે કે મોક્ષ માર્ગની અને સંસારીઓની પરિણતિમાં બહુ અંતર છે. સંસારીઓ તો પદાર્થોમાં શું કરશે? ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ કરશે. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરશે. પણ જ્ઞાનીઓ તો શું કરશે? મોક્ષ માર્ગીઓ હશે. તો કે જે અનુકૂળ સંયોગ છે ને એનો ત્યાગ કરશે અને જે પ્રતિકૂળ સંયોગ છે એને ગ્રહણ કરશે. જેમ કે અંશનાદીને ગ્રહણ કરે છે અને ભોજનાદીનો શું કરે છે? ત્યાગ કરે છે. ફરી ખ્યાલ આવે છે કે નહીં? ભોજનાદીનો ત્યાગ કરે છે અને અંશનાદીને શું કરે છે? અંગીકાર કરે છે. અને ઈષ્ટ સામગ્રીનો ત્યાગ અને અનિષ્ટ સામગ્રીને ગ્રહણ કરે છે. કારણ કે એ જ્ઞાનીઓ તો ઈષ્ટ અને અનિષ્ટ માનતા જ નથી. ખ્યાલ આવે ને? આ તો રાગાદી ઘટાડવા માટે એ શું કરે છે? ઈષ્ટનો ત્યાગ કરે અને અનિષ્ટને ગ્રહણ કરે છે. શું ઘટાડવા માટે? રાગાદીને ઘટાડવા માટે. બરાબર ને? પછી પંડિતજીએ કીધું કે ભલે એ ચોથા ગુણસ્થાન વાળા જ્ઞાની હમણાં તપ નથી કરી શકતા, પણ એ નિશ્યાબાસીની જેમ તપને કાંઈ બુરું નથી માનતા. શ્રદ્ધામાં તો તપને કેવું માને છે? ભલું માને છે. અને જેટલો બને એટલું એમના શક્તિ પ્રમાણે એ શું કરે છે? તપ કરે છે. ખ્યાલ આવે છે ને? પણ આ તો શું માને છે? તપને ક્લેશ માને છે, ગુરુ માને છે. પંડિતજી કહે છે ગણધર આદિ પણ કરે છે. શું કરે છે? તપ કરે છે. સમજાય છે? શું ઘટાડવા માટે? રાગાદી ઘટાડવા માટે. એટલે આપણે પણ આપણા ભૂમિકા અનુસાર શક્તિ પ્રમાણે શું કરવું જોવે? તપ કરવું જોવે. આવે છે ને 6 અંતરંગ તપ અને 6 બહિરંગ તપ. 6 અંતરંગ તપ કયા કીધા છે? બહિરંગ કયા કીધા છે? અંશન, અવમોદર્ય, વૃત્તિ પરિસંખ્યા, રસ પરિત્યાગ, કાય ક્લેશ. બરાબર ને? અને વિવિક્ત શૈયાસન. અને આ કયા છે? આ બહિરંગ તપ છે. અને અંતરંગ તપ કયા કીધા? પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્તિ, સ્વાધ્યાય અને વિત્સર. બરાબર? અને ધ્યાન. 6 છે ને? 6. બરાબર ને? એ 6 અંતરંગ તપ છે અને 6 બહિરંગ તપ છે. તો શક્તિ પ્રમાણે આપણે શું કરવું જોઈએ? તપને અંગીકાર કરવું જોઈએ. બરાબર? કેટલી ભૂલ થઈ હમણાં સુધી? 8 થઈ ને. હવે 9મી ભૂલ. નવમી. બરાબર ને? હવે એકવાર 2 થશે પછી એકવાર 10-10 આપણે બોલશું. હવે 9મીમાં શું લખશો? વ્રતને બંધન માને છે. વ્રતને કેવું માને છે? બંધન. વ્રત કરવું શું માને છે? બંધન માને છે. પણ વ્રતમાં બંધન નથી. અહીંયા પંડિતજીએ કીધું કે હિંસા આદિના પરિણામ છે અને બાહ્યમાં ક્રિયા નિયમથી એવી જોવામાં આવશે. ખ્યાલ છે ને? એવું ના બને કે ક્રિયાબારમાં ન હોય, ક્રિયાબારમાં હોય અને અંદરમાં એવા પરિણામ ન હોય. એવું બને? ક્રિયાબારમાં હિંસા દીકની દેખાય છે
અને એમ કહે છે કે હું પરિણામ એવો નથી કરતો, ક્રિયા કરે છે બરાબર, અને કહે છે કે મારા એવા પરિણામ થતા નથી. તો પંડિતજી કહે છે એવું બને નહીં, કારણ કે ક્રિયા અને પરિણામ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ખ્યાલ છે ને. એ હિંસાદિકની ક્રિયા થાય છે તો દેટ મીન્સ કે અંદરમાં પરિણામ પણ કેવા છે, અશુદ્ધ ચાલી રહ્યા છે. સમજાય છે કે નહીં? તો જે ક્રિયામાં વ્યક્ત થાય, ખ્યાલ આવે છે ને, ક્રિયામાં એવા પરિણામ, કારણ કે ક્રિયા અને પરિણામ વચ્ચે કેવો સંબંધ છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ. એ કહે છે ક્રિયા તો થાય છે હિંસાદિકની, પણ મારા પરિણામ તો કેવા છે, શુદ્ધ છે. પણ એવું ના બને, ખ્યાલ આવે છે ને, ક્રિયા એવી છે તો અંદરમાં પરિણામ પણ એ પ્રકારના હોય છે, કારણ કે પરિણામ અને ક્રિયા વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ કહે છે કે હું પ્રતિજ્ઞા નહીં લઉં. જો પાછો સામે શું કહે છે કે પ્રતિજ્ઞા નહીં, કારણ કે પ્રતિજ્ઞા લેવામાં એને શું લાગે છે, ડર લાગે છે, બંધન લાગે છે, ખ્યાલ આવે છે ને. પ્રતિજ્ઞા લઈશ તો એ શું કરવી પડશે, મારે ક્યારેક પણ એવો ઉદય આવશે તો મારે હું એને શું કરી નાખીશ, તોડી નાખીશ, ખ્યાલ આવે છે ને. તો એને પ્રતિજ્ઞા લેવાનો ભય છે, કારણ કે અંદરમાં એ એક કાર્ય કરવાની હજી એને શું પડી છે, આશા, રાગ પડ્યો છે ને, ખ્યાલ આવે છે ને, એટલે પ્રતિજ્ઞા નથી લેતો. પણ ખરેખર તો પંડિતજી કહે છે ભૂમિકા અનુસાર આપણે શું લેવું જોઈએ, પ્રતિજ્ઞા લેવી જોઈએ, ખ્યાલ આવે છે. એટલા કર્મોથી આપણે શું થઈ જઈએ છે, બચી જઈએ. પ્રતિજ્ઞા લેશું તો પછી એ કાર્ય કરવાનો આપણને શું નહીં આવે, ભાવ નહીં આવે, હને, અને પ્રતિજ્ઞા તૂટવાની આપણને શું લાગશે, ભય લાગશે. સમજાય છે? એટલે આપણે ભૂમિકા અનુસાર આપણે પણ પ્રતિજ્ઞા લેવી જોઈએ. એટલે કેટલા થયા, 9 બિંદુ થયા, 9 ભૂલ થઈ. હવે છેલ્લી 10મી ભૂલ, એક 2 મિનિટમાં પૂરું કરશું આપણે. 10મી ભૂલ શું કહે છે, પૂજન આદિ, પૂજા આદિ આશ્રવ, શાસ્ત્રમાં કીધું છે ને હેય છે, એટલે પૂજા આદિને હેય જાણીને શું કરે છે, છોડી દે છે. પૂજા આદિને હે જાણીને છોડી દે છે. તો અહીંયા એમ કહે છે કે પૂજા આદિ હે માનીને છોડે છે તો બરાબર છે, પણ શુદ્ધ ઉપયોગમાં જાય છે તો હે છે, તો હે બરાબર છે, બરાબર ને. પણ એ શુદ્ધ ઉપયોગમાં પણ નથી જતો હને, અને શુભથી પણ હટી ગયો તો એ ક્યાં જશે, તો કે પાપમાં પડશે, ખ્યાલ આવે છે ને, એ અશુભમાં જ રહેશે. અને અશુભનું તો ફળ, અશુભનું ફળ શું છે, નરક અને નિગોદ છે. અને પંડિતજી કહે છે શુભમાં રહેશે ને, શુભમાં રહેશે તો એનાથી સ્વર્ગાદિકની પ્રાપ્તિ થશે, બરાબર ને. અને શુભમાં રહેશે તો એને શુદ્ધમાં જવાનો અવકાશ છે, પણ અશુભમાં રહેશે તો એને શુદ્ધમાં જવાનો અવકાશ નથી. સમજાય છે ને? હા, કેટલું સરસ પંડિતજીએ કીધું છે કે અશુભને છોડીને, શુભને છોડીને અશુભમાં જવું એ તો કેવું છે, કડવી દવા છોડીને વિષને અંગીકાર કરવા જેવું છે. શું કીધું, શું કીધું, કડવી દવાને છોડીને વિષને અંગીકાર કરવા જેવું છે. કોને છોડીને, શુભને છોડીને ક્યાં જવું, અશુભમાં જવું. સમજાય છે ને? કારણ કે અશુભમાં તો તીવ્ર આકુરતા છે, અને અહીંયા આકુરતા ઓછી થઈ છે ને, ખ્યાલ આવે છે ને, અહીંયા કશાયની મનતા છે અને ત્યાં કશાયની તીવ્રતા છે, ખ્યાલ આવે છે, બેઉમાં અંતર સમજાવો, ત્યાં કશાયની તીવ્રતા છે એટલે તીવ્ર આકુરતા છે, અને અહીંયા કશાયની મંદતા છે, ખ્યાલ આવે છે. જ્યારે પણ અભાવ થશે ને, કશાયનો અભાવ થશે સુલોચનાથી, તો કશાયનો અભાવ તીવ્રમાંથી સીધો કશાયનો અભાવ નહીં થાય, તીવ્રમાંથી પહેલાં ત્યાં શું થશે, મંદ થશે, અને પછી એ મંદમાંથી પછી કશાયનો અભાવ થશે, ખ્યાલ આવે છે કે નહીં? અને કીધું છે ને, દિન રાત આપણે શું કરીએ છીએ, એ શુભ અને અશુભના પરિણામ કરીએ છીએ, બરાબર ને. દિવસ રાત એ પરિણામોમાં કેવા છે, આપણે એકાકાર થઈ ગયા છે, અને પૂજામાં ગાઈએ છીએ ને, દિન રાત શુભાશુભ ભાવો સે મેરા વ્યાપાર ચલા કરતા માનસ વાણી ઓર કાયા સે આશ્રમ કા દ્વાર ખુલા રહેતા. શુદ્ધની અપેક્ષાથી તો બંને પરિણામ કેવા છે, બંને કેવા છે, આશ્રમ બંને હે છે, બરાબર ને. પણ વ્યવહારથી જુઓ તો બંનેમાં અંતર છે, બંનેમાં અંતર કીધો છે ને, પુણ્યપાપ અધિકારમાં આપ્યું છે ને, ત્યાં ચંદાલનીનો પુત્રનું ઉદાહરણ આપીને સમજાવ્યું છે ને, ખ્યાલ આવે છે ને, કે વ્યવહારથી જોઈએ તો બંનેમાં અંતર છે, ખ્યાલ આવે છે. કારણ કે અશુભમાં તીવ્ર આકુરતા છે અને શુભમાં મંદ આકુરતા છે,
અને શુદ્ધમાં જવા પહેલા નિયમથી એ કયા કરનામાં આવશે? શુભમાં આવશે. ખ્યાલ છે ને? નરક ગતિમાં પણ, નરક ગતિમાં તમે કહે છો કે નરક ગતિમાં તો ત્રણ અશુભ લેશિયા છે, ત્રણ અશુભ લેશિયા છે, ખ્યાલ છે ને? તો ત્યાં તો શુભ પરિણામ સમ્યક દર્શન થવા પહેલા કયા પરિણામ હશે? પ્રશ્ન થાય ને આપણને? તો જે ત્રણ અશુભ લેશિયા છે ને એમાં જ તીવ્રતા ને મંદતા, ખ્યાલ છે ને? એમાં જે મંદતા થઈ ને એ ત્યાં અશુભ, ત્યાં શુભ ગણાશે, ખ્યાલ છે ને? એ જ કૃષ્ણ નીલ અને કાપોર એની તીવ્રતા હશે તો એ અશુભ છે, અને એની જ મંદતા થઈ તો એ શુભ ગણાશે. ખ્યાલ આવે છે કે નહીં? અને ત્યાં પણ એવી રીતે થશે, સમ્યક દર્શન થાય ત્યારે એ ત્રણ દેશિયાના જે પરિણામ હશે એ શું થશે? મંદ થઈ જશે. ખ્યાલ આવે છે ને? અને સ્વર્ગમાં તો ત્રણ શુભ લેશિયા છે. કઈ કઈ? પીત, પદ્મ અને શુક્લ લેશિયા છે. મનુષ્યને તિરંગ ગતિમાં, મનુષ્યને તિરંગ ગતિમાં છએ છ લેશિયા છે. સમજાય છે ને? છોય છ લેશિયા છે. અને લેશિયાના પરિણામ તો બદલાઈ જાય, બરાબર કે નહીં? હર સમય લેશિયા બદલાઈ જાય છે, ખ્યાલ છે ને? ઘડીકમાં કૃષ્ણ થઈ જાય, ઘડીકમાં નીલ, ઘડીકમાં કાપોર, ઘડીકમાં પીત, પદ્મ અને શુક્લ લેશિયા. હા ને? એટલે મનુષ્યને તિરંજમાં તો છોય છ લેશિયા કીધી છે. એકવાર આપણે બોલી જઈએ ફરી પાછા. પહેલી ભૂલ શું કરી કીધી? વિષ્યાભાસી કેવું માને છે? વર્તમાનમાં સિદ્ધ સમાન માને છે, બરાબર. બીજી ભૂલ શું થઈ? કેવળ જ્ઞાન વાળો પોતાને માને છે. ત્રીજી શું થઈ? રાગ આદિ થી રહિત માને છે, બરાબર. એટલે જેનાથી રહિત છું એનાથી સહિત માને છે, અને જેનાથી સહિત છું એનાથી રહિત માને છે, બરાબર. ત્રણ થઈ. ચોથી, તમને તો પાક્કું થઈ ગયું એકદમ, દ્રવ્ય કર્મ ન કર્મ થી રહિત માને છે, બરાબર. ચાર થઈ. પાંચમી, સમ્યક દર્શન મોક્ષ માર્ગ છે, પણ શુદ્ધ આત્માના ચિંતનમાં મોક્ષ માર્ગ માને છે. પાંચ થઈ ને. છઠ્ઠી, શાસ્ત્ર સ્વાધ્યાય નિરર્થક માને છે, નિરર્થક માને છે, બરાબર. સાતમી, ગુણસ્થાન આદિ ના વિચારોને કેવું માને છે? વિકલ્પ માને છે. પછી આગળ, તપશ્ચર્ણા આદિને વૃથા ક્લેશ માને છે, વ્રત આદિને બંધન માને છે, બરાબર. અને લાસ્ટ, શુભ ભાવને કેવું માને છે? હેય માને છે, આશ્રમ માને છે ને છોડી દે છે, બરાબર ને? શુદ્ધમાં પણ નથી જતો, શુભને પણ છોડી દે છે, અને ક્યાં પડ્યો રહે છે? અશુભમાં રહેશે, ખ્યાલ છે? એટલે એને કર્મ બંધ જ થાય છે. આપણને એવી દો, આવા દોષ ન થાય જીવનમાં, એવી જો મંગળ ભાવનાથી આપણે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ.